बनासकांठा जिल्लाना कांकरेज तालुकाना वेपारी मथक थरा नगरपालिकानी चूंटणीमां उमेदवारी पत्रों भरवा माटे लाइनो लागी। कांकरेज तालुकानी थरा नगरपालिकानी चूंटणीमां मोटी संख्यामां राजकीय आगेवानो अने पक्षो द्वारा वोर्ड दीठ उमेदवारना फॉर्म भरवा माटे चहलपहल जोवा मळी छे। त्यारे गत तारीख 16/9/2021 रोज भारतीय जनता पार्टीना 26 फॉर्म भराया हता। त्यारे ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે અમુક ભાજપના કાર્યકરોએ શિહોરી મામલતદાર કચેરીમાં ચૂંટણી અધિકારી અને નાયબ કલેક્ટર ડીસા એફ એ બાબી તેમજ કાંકરેજ મામલતદાર એમ ટી રાજપૂત અને ચકાસણી અધિકારી બી એમ જોશી એ સી સુથાર દ્વારા ઉમેદવારી પત્રોની ચકાસણી કરવામાં આવી હતી। ત્યારબાદ ડીસા નાયબ કલેક્ટરને ઉમેદવારી પત્રો રજૂ કરવામાં આવ્યા હતા। ત્યારે ભારતીય જનતા પાર્ટી વોર્ડ નંબર 1માં પ્રજાપતિ રસિકભાઈ ગોરધનભાઈ અને પ્રજાપતિ ભારતીબેન મહેશભાઈએ ઉમેદવારી નોંધાવી હતી અને આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ શ્રી ભેમાભાઈ ચૌધરીની હાજરીમાં વોર્ડ નંબર 3માં દરજી ગાયત્રીબેન હર્ષદભાઈએ આમ આદમી પાર્ટીમાંથી ઉમેદવારી નોંધાવી હતી। ત્યારે કોંગ્રેસ પક્ષના પીઢ કાર્યકર અને કાર્યકારી પ્રમુખ ગૌતમ જોશી, પૂરણસિંહ વાઘેલા, બલાજી ઠાકોર, વિનોદજી ઠાકોર, પૂર્વ પ્રમુખ થરા નગરપાલિકાની આગેવાની હેઠળ વોર્ડ નંબર 1માં સુથાર કનૈયાલાલ, વોર્ડ નંબર 2માં ચંપાબેન પરમાર, વોર્ડ નંબર 3માં જોશી સચિન ભીખાભાઈ, વોર્ડ નંબર 6માં જગાણી ભુદરજી ધુડાજીએ ઉમેદવારી પત્રો ભર્યા હતા। જો કે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો દ્વારા વધુ ફોર્મ ભરાયા હતા। ત્યારે હવે થરા નગરપાલિકાની ચૂંટણીમાં રાજકીય ક્ષેત્રે ગરમાવો જોવા મળ્યો છે। ત્યારે જેમ જેમ સમય નજીક આવી રહ્યો છે તેમ તેમ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ખેંચતાણ શરૂ થઈ ગઈ છે। અંદરોઅંદર જ એકબીજાના ટાંટિયા ખેંચથી સમાજવાદ અને જ્ઞાતિ જાતિવાદ ઉપર આધારે ઉમેદવારો ઊભા રાખવા એડી ચોટીનો જોર લગાવીને આમ આદમી પાર્ટી ઉમેદવારો માટે અગત્યની રણનીતિ ઘડી ઘડવા માટે આમ આદમી પાર્ટીના પ્રમુખ નવીન ચૌધરી અને કાર્યકરો દ્વારા ફોર્મ્યુલા તૈયાર કરવામાં આવી રહી હોવાનું જણાવ્યું હતું। ત્યારે બપોર સુધીમાં કુલ મળીને 46 ફોર્મ ભરાયા હતા। ત્યારે હવે કુલ મળીને 72 ફોર્મ 17/9/2021 સુધી ભરાયા હતા। ત્યારે હવે આવનાર સમયમાં કોણ સત્તા પર આવશે તે અંગે સસ્પેન્સ યથાવત રહેવા પામ્યું છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબનો જન્મદિવસ હોવાથી આજે ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ ખુશીનો આનંદ અનુભવી રહ્યા છે અને જન્મદિવસ ઉજવી રહ્યા છે। પણ એમના જન્મદિવસ નિમિત્તે આજે ભારતીય જનતા પાર્ટી થરા નગરપાલિકામાં 24 સીટો ભાજપની જીતી અને એમને જન્મદિવસ નિમિત્તે એક સુપ્રીમ ભેટ આપવાની છે। એટલે આજે અમે બીજા સાથી મિત્રો વોર્ડ નંબર 4, વોર્ડ નંબર 5, વોર્ડ નંબર 2 આ બધા સાથે ઉમેદવારો ફોર્મ ભરવા આવ્યા છીએ।